તમારામાંથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે, આવું સૌભાગ્ય બહુ ઓછાને મળે, કે 70 શાળાઓની શાળાઓમાંથી જે સૌથી વધુ જવાબ આપે સાચા, બરાબર, એને ત્યાં વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવાનો, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લો મૂકવાનું, થોડું ઉદઘાટન જોયું હશે તમે, ફીટિંગ કાપિંગ કરે ને, એવું ચાન્સ મળશે તમને મસ્ત. અને અહીંથી ઢોલ વગાડતા વગાડ ચાલી ગઈશું, પાછળ બધા અમે છું તમારા, શું કહેવાય, પાછળ તો બહુ ગૌરવ થાય ને આપણને, કે વાહ બધા મોટા મોટા શિક્ષકો અમારી પાછળ છે, અને હું આજે હોસ્ટ બન્યો તો તમારા જીવનની યાદગાર પળ બનવા જઈ રહી છે. તો આપણે 15 પ્રશ્નો પૂછીશું ને આપણા. અમારા સીઆરસી ના તમામ શિક્ષક મિત્રો અને બાળકો બધા આ બાળકો માટે ગૌરવ અનુભવીએ છીએ, તો બાળકોને વિનંતી કરીએ કે ભાઈ તમે આ પ્રદર્શન ને ખુલ્લું મૂકો, કેવું લાગે છે એ પણ કહેજો. ચલો ભાઈ, જોરદાર. તો બાળકો, આજુબાજુની સ્કૂલના બાળકો ગણિત વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે આવ્યા છે. બધા બાળકો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી રહ્યા છે. આપણી સાથે અહીંના શિક્ષિકાબેન છે, માધવીબેન. કેવો કોન્સેપ્ટ લાગ્યો? એકદમ મસ્ત અને યુનિક. છોકરાઓને પણ બહુ જ મજા આવી, અને બહુ ટાઈમે એવું લાગ્યું કે વિજ્ઞાન કંઈક આવ્યું ભણવામાં વચ્ચે. ખાલી પ્રદર્શનનો મતલબ એવો નથી કે છોકરાઓ બનાવીને આપણે જોઈએ, છોકરાઓની અંદરની જે વસ્તુ છે બહાર આવી, સરસ એક્ટિવિટી હતી. ઓકે, થેન્ક યુ. બીજા શિક્ષક મિત્રો સાથે પણ આપણે વાતો કરીશું. ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ભાઈ વિપુલભાઈ છે આપણી સાથે. વિપુલભાઈ, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપણે જે કોન્સેપ્ટ લાવ્યા એ કેવો લાગ્યો આપને? આજે કેતનભાઈ સાહેબ એક સરસ નવો કોન્સેપ્ટ લાવ્યા, કે જેથી બાળકોને મજા આવી. બાળકોને મજા આવી, બાળકોને હોસ્ટ કરવાનો મોકો મળ્યો. તો આપણી સાથે નવા મુવાડાના મુખ્ય શિક્ષક અને પરમ મિત્ર અલ્પેશભાઈ પણ છે. અને આજનો વિજ્ઞાન મેળો કંઈક વિશેષ છે. વરસાદી માહોલમાં આપણે બધા ભેગા થયા છીએ. ક્યાંય તમને આવવામાં તકલીફ જરૂર પડી હશે, પણ આનાથી બાળકોના કૌશલ્યનો જબરદસ્ત વિકાસ થાય છે, આપ જાણો છો. શું કહેશો વિજ્ઞાન મેળા વિશે? બાળકો વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક રીતે બાળકો શિક્ષણમાં એનું મહત્ત્વ સમજે, એમના જીવનમાં આ જે નિત નવીન રોજબરોજ જે એમના કાર્યો છે એમાં આ વિજ્ઞાન મેળાનો અમલ કરે, અને લાઈફમાં કોઈ પણ અઘરી વસ્તુને સરળતાથી સમજી શકે, એના માટેના તમારા આ જે કન્સેપ્ટ છે આજે આપણા અખલાચા સીઆરસીમાં એ ખૂબ જ આવકારદાયક છે. ખૂબ ખૂબ આભાર. તો બીજા શિક્ષક મિત્ર પણ આપણી સાથે છે, જેઓ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન નિહાળી રહ્યા છે. વિજ્ઞાન મેળો અમારો જામ્યો છે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન. સીઆરસી અકલાચાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, અને બાળ વૈજ્ઞાનિકો આવી ગયા છે એમની કૃતિ લઈ લઈને. કઈ સ્કૂલમાંથી આવો છો અને કઈ કૃતિ લઈને આવ્યા છો? ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. તો આ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ છે, એના ઉપાયો છે. હવે આ બાળકોનું મૂલ્યાંકન થશે અને નંબર મળશે. સાથે સાથે ચાલો આપણે બધી કૃતિઓની મુલાકાત કરી રહ્યા છીએ. તો આ ચંદ્રયાન છે, બરાબર છે? તો શું નામ છે તમારા બંનેનું? ગજેન્દ્ર. અને બાજુમાં રઘુવીર ને ગજેન્દ્ર, બાળ વૈજ્ઞાનિકો છે અને આજે ચંદ્રયાન લઈને આવી ગયા છે. ખૂબ સરસ, ધન્યવાદ. હમણાં તમારું મૂલ્યાંકન થવાનું છે. ચંદ્રયાન ચાલુ થયું છે. પકડી રે. ઓકે, વેરી ગુડ ચંદ્રયાન. તો આવી રીતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન થતું હોય છે મિત્રો. અને આ છે, કઈ શાળામાંથી આવો છો ભાઈ? વાટાનગર પ્રાથમિક શાળામાંથી. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે મેથી સૂટ હળદર, એનો એક પ્રયોગ લઈને આવ્યા છે. અને આ છે વન્ની મુવાડી પ્રાથમિક શાળામાંથી. ઇલેક્ટ્રિક ગોળિયું, જે કેવું ગોળિયું બનાવ્યું છે ભાઈ? ભીનું થાય, હા તો આપણે ભીનું કરીએ ભાઈ. લાવો થોડું પાણી. ઓટોમેટિક એલાર્મ વાગે છે કે નહીં? આ રહી લે, પાણી લાવી ભાઈ જોઈએ. ચલો ભાઈ, હું અહીંથી નીચે પાણી લઈએ છીએ. આપણે ક્યાં મૂકવાનું ભાઈ પાણી? અહીંયા વાગે લેવાનું.
તો ભાઈ એલામ ભાગી ગયું છે ખૂબ સરસ. અને આ છે કઈ સ્કૂલ છે? રાયજીપુરા સ્કૂલમાંથી એક કૃતિ આવી છે, ચાર્ટ ચેન સરગવાની વાત છે. અને આ કઈ સ્કૂલ છે ભાઈ? સરસવણી, પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળા. શું છે ભાઈ? સ્ટોન પેબલ સેન્ડ, પાણીનું શુદ્ધિકરણ હે ને? ઓકે, પાણીનું શુદ્ધિકરણની સુંદર મજાની પ્રવૃત્તિ છે. ચલો ભાઈ, આ કઈ કૃતિ છે? સ્વચ્છતા, કઈ કૃતિ છે ભાઈ? ઓકે, ઇકો ફ્રેન્ડલી સામગ્રી. લીમડો નાના ગોખરુને એની વાત અહીંયા કરવામાં આવી છે. મૂલ્યાંકનકારો મૂલ્યાંકન કરી રહ્યા છે, સાથે સાથે શિક્ષક મિત્રો પણ વિવિધ બાળકોને પૂછી રહ્યા છે. અહીં ગાણિતિક નમૂના છે. તો કઈ સ્કૂલમાંથી આવો છો ભાઈ? જી ભાઈ પૂરા શું લઈને આવ્યા છો? સરવારા બાદ બાકીની રીતો. ઓકે, અને આ છે ઝાલાપુરા પ્રાથમિક શાળામાંથી આવ્યા છે બાળકો. શું લઈને આવ્યા છો ભાઈ? ઘડિયા શીખવા માટેની ટેકનિક. કોઈ ટેકનિક શીખવી શકો? આવડે જ તમને? અરે વાહ, તારા કોન્ફિડન્સના કારણે હું તને પૂછતો નથી. કઈ સ્કૂલ છે ભાઈ? અને શું છે આ? આકારો છે. ઓકે, આ કયો આકાર કહેવાય? ઓકે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે આપણે વિવિધ કૃતિઓ જોઈ રહ્યા છીએ. અને સ્પીડ બ્રેકરમાંથી વિદ્યુત ઉર્જા, તો કેવી રીતે ઉર્જા પેદા થાય? ઓકે, ટર્બાઈન. તો ઉર્જાને બચાવવાની અહીંયા વાત કરવામાં આવી છે. ખૂબ સરસ, અરે વાહ, વર્કિંગ મોડલ છે. ચાલુ કરો તો લાઇટ ચાલુ થાય છે. અરે વાહ, જુઓ લાઇટ ચાલુ થાય છે. ખરેખર જો આવો પ્રયોગ મૂકવામાં આવે મોટા રોડ ઉપર ને મોટા શહેરોમાં, તો સ્ટ્રીટ લાઇટનો ખર્ચો આપણે બચી શકે એમ છે. તો બાર વૈજ્ઞાનિક પ્રદર્શન ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે કૃતિ. આ કઈ કૃતિ છે ભાઈ? ઓકે, તો આનાથી શું થાય છે? લાઇટ શેના દ્વારા થશે? ઓકે, સોલારના સિસ્ટમથી લાઇટ થશે. ઓકે, તો અહીંયા ગંગાબાઈની મુવાડી પ્રાથમિક શાળાના બે બાળકો છે. ગભરાઈ ગયા હોય એવું ના કરશો, સિમ્પલ રહો. પહેલાં આલ દો, હાથ મિલાવી દો. અવગભરામણ ગઈ ને? બસ ગઈ ને, જતી જ રહે. તો કંઈ પૂછતો નથી, ગભરાશો નહીં. કઈ સ્કૂલના છો બેટા? નવા મુવાડા. ખૂબ સરસ. અને આ મસ્ત કૃતિ આવી છે હર્ષદપુરા પ્રાથમિક શાળા, જેના અવારનવાર વિડીયો તમે જુઓ છો. તો હર્ષદપુરા શાળાની બે દીકરીઓ, શું નામ છે બેટું? ભૂમિકા, ધ્રુવી. તો ભૂમિકા અને ધ્રુવી શું લઈને આવ્યા છો બેટા? પાણીનું બાષ્પીભવન. તો એનું મોડલ અહીંયા બનાવ્યું છે, પાણીનું બાષ્પીભવન. તો આ ઘર બનાવ્યું છે. અને આ બેટા આ શું છે? આ કાચ કેમ? આ રીતે પાણી અહીંથી અહીંયા આવે? હા, તો સાહેબ સમજાવે છે, જોઈએ આપણે. આપણું જે વેસ્ટ પાણી છે એ પાણી આમાં આવશે. હા, હવે અહીંથી સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થશે, ત્યાંથી એ પાણીનું બાષ્પીભવન થશે, એ પાણી ઉપર જશે. જ્યાં કાચની પ્લેટ છે ત્યાં પાણી ઠરશે અને ત્યાંથી શુદ્ધ પાણી આપણને રિસાયકલ થઈને પાછું મળશે. ઓકે, રિસાયકલિંગની વાત છે. અને આ બીજું મોડેલ આ છે એનું છે, એની સમજૂતી માટે છે. પાણીના બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કરીને આ મોડેલ તૈયાર કર્યું છે એના રેફરન્સ માટે. ઓકે, તો ખૂબ સરસ. તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળામાં યોજાયું છે. અને ખૂબ સરસ મજાની કૃતિઓ લઈને બાળકો આવે છે. અમારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તમને કેવું લાગ્યું એ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. આભાર અને અપેક્ષા સા તમારો, તમારો કેતન પટેલ. વિદ્યાર્થી અકલાચાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રતનપુરા પ્રાથમિક શાળામાંથી પરમ મિત્ર અને અમારા શિક્ષક મિત્ર સરજુભાઈ છે. એ સુંદર મજાની કૃતિ લઈને આવ્યા છે. લેપટોપ છે અને આ બધું સેટઅપ વાયરોનું કેટલું બધું કર્યું છે આપ જોઈ શકો છો. તો સરજુભાઈ સાથે જાણીએ કે આ કૃતિ શું છે. નમસ્કાર મિત્રો, આ એક સ્માર્ટ ગ્રીન હાઉસ બનાવવા પ્રયત્ન કર્યો છે, જેમાં સેન્સર બેઝ આખી આખી સિસ્ટમ ગોઠવેલી છે. કેટલીક વનસ્પતિ અથવા કેટલાક પાક એવા ઉછેરે છે જેની અંદર ચોક્કસ ભેજ અને ચોક્કસ તાપમાનની અંદર એનો ઉછેર કરવામાં આવે છે. તો સેન્સર બેઝ ઓટોમેટિક આપણે આ ગ્રીન હાઉસ બનાવ્યું છે, જેની અંદર DHT11 સેન્સરનો ઉપયોગ કરવામાં આવેલો છે. DHT11 સેન્સર શું કરશે? તો વાતાવરણમાં ભેજ અને તાપમાનની માત્રા માપશે
એ તાપમાનની માત્રામાં બી ડેટા મોકલશે આરડીનો ઉનો બોક્સની અંદર. હવે આ આરડીનો ઉનો બોક્સની અંદર આપણે એનું કોડિંગ કરેલું છે, પ્રોગ્રામિંગ કરેલું છે કે કેટલા પ્રમાણમાં ભેજ વધશે તો ફેન ચાલુ થશે, કેટલા પ્રમાણમાં હ્યુમિડિટી અરે ટેમ્પરેચર પ્લસ માઇનસ થશે એ પ્રમાણે આપણે મોટરને કંટ્રોલ કરશે. એના સાથે જોડેલું છે આપણા બીજું એક મોટર માઇક્રો કંટ્રોલર કે જે મોટર બે મોટરને કંટ્રોલ કરશે. એનો એક છેડો આપેલો છે આપણે અહીંયાથી કે મોટરમાં અને બીજો છેડો આપેલો છે જે અહીંયાથી સોઇલ સેન્સર પ્રમાણે કામ કરશે. જેમ જેમ જમીનની અંદર ભેજ ઘટશે એમાં સોઇલ સેન્સર ડેટા મોકલશે આ જ આરડીનોની અંદર. એ જ આરડીઓ આ માઇક્રો કંટ્રોલર કામ કરી ડેટા મોકલશે માઇક્રો મોટર કંટ્રોલરમાં અને ત્યાંથી પછી આ મોટર સ્ટાર્ટ થશે અને જેમ જેમ જરૂર પડશે એમ એમ પાણી એની અંદર. ઓકે, છોડને જરૂર પૂરતું પાણી મળે, કોઈ વ્યક્તિ ના હોય તો સ્વયં સંચાલિત ઓટોમેટિક ટેમ્પરેચર પ્રમાણે જાતે જ મેન્ટેન થાય. ઓકે, તો છોડને જેટલા મુજબ પાણીની જરૂરિયાત છે, જેવો છોડ વાયો હોય જેવી જેની જરૂરિયાત એ પ્રમાણેનું આપણે પ્રોગ્રામિંગ કરી દેવાનું. ઓકે, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ થાય, પ્રોગ્રામિંગ તો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કર્યા પછી આ ખેડૂતો માટેનો બેસ્ટ કોન્સેપ્ટ છે. બીજો પણ એમનો કોન્સેપ્ટ છે તો એ પણ આપણે જોવાનો છે. ખૂબ ખૂબ આભાર સરજુભાઈ.